नमस्कार विद्यार्थी मित्रों, आपणे गई काले यूनिट नंबर 4 वंडरफुल क्रिएशन एनी शुरुआत करी थी। पाठनी प्रस्तावना जोई, पाठनी स्टोरी जोई, के जेमां आपणे वात करी थी के भगवान छे ए आ सृष्टिनुं सर्जन करे छे, त्यारे घणा बधा अवनवा जे आ प्राणीओ जीव जंतुओ वगैरेनुं सर्जन करे छे, एटले सौ प्रथम पहेला एना मॉडल बनावे छे। એમાં એક વિશિષ્ટ મોડેલ બનાવતા હતા ભગવાન, કે જેમાં મધરની વાત છે, એમ કે સૃષ્ટિની અંદર ભગવાને ઘણા બધા સજીવોનું સર્જન કર્યું છે, પરંતુ એ બધામાં સૌથી શ્રેષ્ઠ સર્જન જો કોઈ હોય તો એ છે માનું સર્જન। અહીંયા માં વિશેની વાત છે કે મધરની અંદર ભગવાને કઈ કઈ વિશેષતા નું રચના કરી છે એ આપણને અહીંયા સમજાવવામાં આવેલ છે, દર્શાવવામાં આવેલ છે। તો જોઈએ, આપણે ગઈકાલે પાઠ વિશેની માહિતી પણ આપણે લીધી હતી અને પાઠના બે પેરેગ્રાફ પણ આપણે જોયા હતા। હવે આપણે એનાથી આગળ વધીશું, જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી। ભગવાન છે એ આ 6 જોડી હાથ અને 3 જોડી આંખોને એ નિર્માણ કરવું, એ બધી બાબતની આપણે ચર્ચા કરી હતી। એમાં દેવદૂત સાથે વાત કરે છે તો ભગવાન કહે છે કે મને આ હાથ છે એનો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન છે એમને આંખોનો, કે આંખ છે હોવી જોઈએ કે નહીં। ત્યાં સુધી આપણે વાત કરી હતી કે 3 જોડી આંખ છે એ આંખ હોવી જોઈએ કે નહીં, ત્યાં સુધી આપણે વાત કરી હતી। હવે એથી આપણે આગળ વધીશું, જે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ, આ પેરેગ્રાફ આપણે પહોંચ્યા હતા કે ઓ હરે હા કે છે દેવદૂતને। હવે આમ ખ્યાલ આવે છે કે અરે ભગવાન, તો કે તમે અદ્ભુત આ મોડલ, માનું જે મોડલ છે એની રચના કરો છો ને, ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર। ક્રિએટ, ક્રિએટ મતલબ સર્જન કરવું, ક્રિએટ એટલે સર્જન કરવું, એના ઉપરથી આ નાઉન શબ્દ બને છે ક્રિએશન। ક્રિએટ એ ક્રિયાપદ છે, વર્બ છે, અને ક્રિએશન એ એનો સંજ્ઞા એટલે કે નાઉન શબ્દ છે, સર્જન કરી રહ્યા છે એમને કહે છે કે ભગવાનને। બટ 3 પેર્સ ઓફ આઈઝ વોટ ફોર, એને પણ પ્રશ્ન થાય છે કે પણ ભગવાન 3 જોડી આંખ શા માટે કહે છે, એમ કહે છે કે 3 જોડી આંખ શા માટે। ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂત છે એને પણ એમાં રસ પડ્યો જાણવા માટે, ગોટ ઇન્ટરેસ્ટેડ, ગોટ છે એ ગેટ નું ભૂતકાળ છે, ગેટ ઇન્ટરેસ્ટેડ, ગેટ ઇન્ટરેસ્ટેડ એટલે કે માં રસ પડવો, માં રસ પડવો, રસ પડે છે આ જાણવામાં કે 3 જોડી છે એ આંખો છે શા માટે ભગવાન કહે છે પ્રભુ। વન, ભગવાન એને દેવદૂતને સમજાવે છે કે આ 3 જોડી છે આંખ શા માટે છે। વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ, શું કહે છે, એક જોડી જે છે, વન પેર, એ પેર શેના માટે છે, પેર એટલે જોડી, પેર મતલબ જોડી, એક જોડી છે એ that sees her children, કે જે તેના બાળકને જોવે છે, બાળકને જોવા માટે કેવી રીતે જોવા માટે કહે છે, through closed doors, through, through વારંવાર રિપીટ થાય છે શબ્દ, ધ્યાન રાખજો અહીંયા, through નો મતલબ થાય માંથી, બે મતલબ ખાસ થતા હોય through ના, કાં તો માંથી થતું હોય કાં તો દ્વારા થતો હોય, બરાબર છે, ના દ્વારા થતો માંથી, અહીંયા માંથી, શેમાંથી, closed door માંથી એટલે કે બંધ દરવાજામાંથી પણ એના બાળકને એ જોઈ શકે, એ જોવા માટે બંધ દરવાજે, રૂમની અંદર તમે હોય દરવાજો બંધ હોય તેમ છતાં માને તો બધી જ ખબર પડે, હા એ જોઈ શકે, કારણ કે જે માં છે એ તમારો જન્મ થયો હોય ને સામનાના બોલી પણ ન શકતા હોય, અને ત્યારે તમે રડતા હોય, તમે 1 મહિનાના થાવ, 2 મહિના, 3 મહિના જન્મ થયા પછી, વર્ષનું થાય ત્યાં સુધી બાળક બોલી શકતું ન હોય, ત્યારે પણ જો માને ખબર પડતી હોય એ એક બાળકના રડવા ઉપરથી કે બાળકને શું તકલીફ હશે, એમને એમ ખબર પડી જાય ભૂખ્યું થયું હોય કે પછી બીજી તકલીફ છે, જે પણ હોય તે
જો એ ખ્યાલ આવે તો તમને ઉછેરીને આટલા વર્ષોથી મોટા કર્યા હોય તો પછી તમારી દરેક હરકતની માને ખબર હોય, તમે રૂમ બંધ કરીને અંદર મમ્મીને ઉલ્લુ બનાવતા, મમ્મી હું વાંચું છું, કે હું અત્યાર સુધી વાંચતી, તેને અંદર બેઠા બેઠા પછી ગેમ રમતા હોય કે બીજું કઈ કામ કરતા હોય, મમ્મીને તો ખ્યાલ જ હોય કે તમે શું કરો છો, એ તમને જોઈ શકે, બંધ દરવાજે પણ જોઈ શકે છે જોવા માટે. અનધર પેર ટુ લુક, જ્યારે બીજી જોડી જે છે એક જોડી બીજી અનધર, અનધર એટલે બીજું, અનધર એટલે બીજું, બીજી જોડ છે એ બીજી જોડ શેના માટે છે કે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળકને પ્રત્યક્ષ જોવા માટે, લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકને સામે જોવે, પ્રત્યક્ષ જોવે એ જોવા માટે, એન્ડ સે અને એને કહે, એની સામે જોઈને માં છે એ કહી શકે, કહેવા માટે શું કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, આઈ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, આપણે બોલીએ ને વારંવાર આ બધા વર્ડ રૂટીન કહેવાય, અન્ડરસ્ટેન્ડ વાતે વાતે સાહેબ કંઈક સમજાતા, અન્ડરસ્ટેન્ડ સમજ્યા કહેતા, એમ સમજવું કે હું તને સમજી શકું છું, તારી દરેક હરકત, તને તારા સ્વભાવને બધી જ બાબતને, હે બાળક છે ક્યારે રીસાતું હોય, ક્યારે મસ્કા મારતું હોય, શું કામ કહેતું હોય, એને કઈ ચીજ વસ્તુ જોતી હોય, મમ્મી પાસે કાલા વાલા કરે, કાંઈ પણ હોય, બધું જ એ બાળકનો બાબત છે, માં સમજી શકે છે, એમ હું તને સમજી શકું છું અને એન્ડ આઈ લવ યુ, અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું, જો કે ચાહું છું, માં છે એનો પ્રેમ વ્યક્ત કરે, એ પ્રેમ વ્યક્ત શબ્દોથી નથી કરતી માં ક્યારેય, હે હસબન્ડ વાઈફની જેમ ગુલાબના ફૂલ લઈને બરાબર છે એ કહેવું પડે, આઈ લવ યુ આઈ લવ યુ, એમ એ કહેવાની માને જરૂર નથી પડતી, ખ્યાલ સાચો પ્રેમ હોય ને મિત્રો, સાચો પ્રેમ દુનિયામાં એટલા માટે સૌથી સાચો પ્રેમ અને શ્રેષ્ઠ પ્રેમ જો હોય તો એ માનો જ છે, બીજા બધા જ પ્રેમમાં સ્વાર્થ આવે, માના પ્રેમમાં ક્યારેય સ્વાર્થ ન હોય, ખ્યાલ એટલે સાચા પ્રેમમાં શબ્દની જરૂર નથી પડતી, કહેવાની જરૂર નથી પડતી, એ તો આંખો દ્વારા જ ખબર પડી જાય છે, માની આંખમાંથી જે વાલ છે એ પ્રેમ છે એ વરસતો હોય છે, ખ્યાલ એ માટેની આંખ છે, વાલ દર્શાવવા માટેની, વાલ વર્ષાવવા માટેની આંખ છે, એમ કહે છે કે આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, એમ છે આપણું સેન્ટેન્સ પહેલા પૂરું કરી, વિધાઉટ અટરિંગ અ વર્ડ, વિધાઉટ એટલે વગર, વિધાઉટ એટલે ના વગર, અટરિંગ અટર, અટર એટલે બોલવું, બોલવું બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર, માં છે એના બાળકને એનો પોતાનો જે પ્રેમ છે એ પ્રેમના શબ્દની જરૂર નથી પડતી કહેવાની, એ આંખોના જે આંખોમાંથી જ એનો જે સ્નેહ છે એ વરસતો હોય છે, એ માટેની આંખ. હમણાં જે આપણે વાત કરી હતી કે હસબન્ડ વાઈફ છે અને ગુલાબના ફૂલ લઈ લઈને વારંવાર એને કહેવું પડે છે કે આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ, અને છતાં એમાં હોય છે તો સ્વાર્થ જ રહેલો, ખ્યાલ, કારણ કે માતાને બાળક કે બાળકને માતા, બાળકનો બર્થડે હોય તો માતાને કહેવાની જરૂર ખરી હેપી બર્થડે, નહીં એને ગિફ્ટ આપવાની જરૂર ખરી, નહીં કદાચ ગિફ્ટ નહીં આપે, તો બાળક છે એ માને હેપી બર્થડે નહીં કહે તો ગિફ્ટ નહીં આપે, ક્યારેક ખોટું લાગશે, બને જ નહીં, બરાબર છે, બને જ નહીં, શક્ય જ નથી, લાગે જ નહીં ખોટું માને. જ્યારે હસબન્ડ વાઈફમાં જો તમે આપણે એ પછીનો બીજો પ્રેમ કહે તો હસબન્ડ વાઈફમાં કહીને ખૂબ જાણે બહુ ઘેરો પ્રેમ હોય કહે તો, તેમ છતાં જોજો તમે જો કે બર્થડે કેવું હોય અને સવારમાં એ હેપી બર્થડે કહેવાનું ભૂલી ગયા, વિશ કરવાનું ભૂલી ગયા, તો તરત મોઢું ચડી ગયું હોય વાઈફનું, અથવા હસબન્ડનો બર્થડે હોય તો હસબન્ડનું મોઢું ચડી ગયું વાઈફે ન કીધું હોય તો, અને ના કહેતો પછી મહાભારત થઈ જાય એમાં, હે એમાં જો ગિફ્ટ ન આપે ન લાવી દે કઈ પણ બાબત તો તરત મહાભારત થઈ જાય, કારણ કારણ કે પ્રેમની અંદર સ્વાર્થ રહેલો છે, એકબીજા સામે અપેક્ષાઓ છે, બરાબર છે, સાચા પ્રેમમાં ક્યારે અપેક્ષા ન હોય, બરાબર છે, ત્યાગની ભાવના હોય, એમ એ માના પ્રેમમાં જોવા મળે, એ પ્રેમ માં એક પણ શબ્દ બોલ્યા વગર એની આંખોથી છે એ પોતાનો જે પ્રેમ કે સ્નેહ છે એ પ્રગટ કરે છે બાળક પ્રત્યે, એના માટેની આંખ એને પ્રત્યક્ષ જોવાની, એમ અને And the third pair to see all secret things without opening them. અને જે ત્રીજી જોડ છે, third pair,
એ ત્રીજી પેર છે એના માટે છે ટુ સી ઓલ સિક્રેટ 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 એટલે રહસ્ય રહસ્ય ગુપ્ત ખાનગી આ બધા મતલબ થાય એના બરાબર છે તો તમારો તમારા કોઈ પણ રહસ્ય હોય તમારી કોઈ પણ ગુપ્ત બાબત હોય એ માને ન ખબર પડે એવું બને જ નહીં ખ્યાલ આવે એમ એ જાણવા માટે એ જાણે છે એની જે એમ કહેવાય ને સીસીટીવી કેમેરા જેવી આપણી જે ત્રીજી આંખ કહેવાય બરાબર છે એનાથી છુપું કાંઈ ન રહે માંથી છુપું કાંઈ ન રહે એવી આંખ જે મનની આંખ તમારા રહસ્યો કોઈ પણ હોય તમે ભલે મા બાપને ઉલ્લુ બનાવતા હોય ને છાના માના ઘણા બધા છોકરાઓ છે નાનપણથી તેવી આદત પડી જતી હોય મા બાપને જૂઠું બોલતા હોય અને છાના માના કદાચ પાન મારવા મસાલા એ ખાતા હોય એમ કરતા જ આદત થાય છે ને અને પછી બીડી સિગરેટ પીતા થઈ જાય ઘરે કે એને જાણ નહીં પણ છતાં મા બાપને ખબર તો પડી જ જતી હોય છે ચાલો તમારા ઘણા રહસ્યની વાત છે જ્યારે તમે બોલી નતો શકતા ત્યારની બધી બાબત જો માને ખબર પડતી હોય તો તમને ઉછેરીને આટલા મોટા કર્યા હોય પછી તો બધું જાણે જ ને તમારા હાવભાવ એક એક હાવભાવને માં છે સારી રીતે ઓળખે છે તો બહારથી આવ્યા અને માં કંઈક પ્રશ્ન પૂછે એટલે ક્યાં ગયો તો તમે જૂઠું બોલવા આંખ નજર મિલાવીને વાત ન કરો તો પણ માને ખબર પડી જ જાય કે આ જૂઠું બોલે છે એમ ખ્યાલ તો એમ એ તમારા જે ગુપ્ત બાબત હોય રહસ્ય હોય કાંઈ પણ કે ખાનગી વાત હોય એને સિક્રેટ ને જાણે છે વિધાઉટ ઓપનિંગ ધેમ કેવી રીતે વિધાઉટ ઓપનિંગ ધેમ એ આંખને ખોલ્યા વગર એ આંખને ખોલવાની જરૂર પડતી નથી જેમ ભોલેનાથની ત્રીજી આંખ કહેવાય ને શંકર ભગવાનની ત્રીજું નેત્ર જે હોય છે કપાળમાં એ ખુલે તો પ્રલય થઈ જાય પણ એ ખોલવાની જોકે જરૂર જ ન પડે એમ અહીંયા માનું પણ એવું જ કંઈક અંતઃકરણની જે મનની આંખ છે એ આંખ એની ત્રીજી આંખ છે જે તમારા રહસ્યોને જાણવા માટેની છે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ એન્જલ છે વિનંતી કરે છે ભગવાનને કહે છે એ ભગવાન લોર્ડ એટલે કે ભગવાન પછી એને આપણે પેલા બીજું જે સેન્ટેન્સ આપ્યું છે ને કોમા કરેલ છે અવતરણ ચિહ્ન એની સાથે જોડજો બરાબર પાછળ ને પાછળ આપ્યું છે એમાં કે પ્લીઝ ગો ટુ બેડ લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ એમ એ બેને અલગ પાડી છે અને વચ્ચે રિક્વેસ્ટેડ એન્જલ એમ કીધું છે એનો મતલબ કે એન્જલ રિક્વેસ્ટેડ દેવદૂત છે એ વિનંતી કરે છે ભગવાનને કે લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ આરામ કરો ભગવાન આરામ કરો એમ કે છે આટલું બધું અઘરું કામ એક દિવસમાં બરાબર છે ન કરો આડું અડું કઈક થઈ જશે એટલે કે આરામ કરો ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે એક જ દિવસની અંદર સિંગલ ડેનો મતલબ એમ થાય એક જ દિવસમાં આટલું બધું ટ્રબલ સમસ્યા પેદા ન કરો એમ ટ્રબલ એટલે સમસ્યા ટ્રબલ એટલે કે સમસ્યા ત્રણ જોડી આંખ ને છ જોડી હાથ ને બધું આમ અશક્ય જેવું લાગે છે એવું બધું કામ એ બધું આમ એને ટ્રબલ જેવું લાગે છે દેવદૂતને એટલે કે એક જ દિવસમાં આટલું બધું ન કરો આરામ કરો હે આમે ઓવર ટાઈમમાં છે એટલે તો ભગવાન ના પાડે છે શું કહે છે આઈ કેન નોટ એ રિફ્યુઝ્ડ ભગવાન છે રિફ્યુઝ કરે છે રિફ્યુઝ મતલબ ઇનકાર કરવો રિફ્યુઝ એટલે કે ઇનકાર કરવો ના પાડે છે આઈ કેન નોટ ના કહે છે કે હું મારે આરામ નથી કરવો કેમ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક જો શું કહે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ પૂર્ણ વર્તમાન કાળ છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક કમ્પ્લીટેડ ધ વર્ક એટલે કે મેં મોટા ભાગનું કામ છે એ પૂરું કરી નાખ્યું હેવ કમ્પ્લીટેડ જો હેવ અને ભૂતકૃત વચ્ચે આ વધારાનો શબ્દ છે જે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે વપરાતા જે શબ્દો છે એમાંનો શબ્દ છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ એટલે કે મેં મોટા ભાગનું કામ કરી નાખ્યું છે ઓલમોસ્ટનો મતલબ એવો થાય મોટા ભાગનું ઓલમોસ્ટ એ આપણે એવું મોટા ભાગનું કામ
95% કામ કરી નાખ્યું છું, 5% ના કામ માટે બાકી રખાય કોઈ કામ છે એમ, એવું એટલે કે મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું, થોડુંક જ બાકી છે એટલા માટે એટલે પૂરું જ કરી નાખું ભગવાનનો એવો કહેવાનો મતલબ છે. કે મોસ્ટ ઓફ ધ વર્ક છે એ કમ્પ્લીટેડ કરી નાખેલ છે, પૂર્ણ કરેલ છે વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, શું કહે છે, મેં મારા બેસ્ટ ઓફ આઈડિયાઝ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારા જે વિચારો છે, ભગવાનને જે જે વિચાર આવ્યા સરસ સરસ મજાના બેસ્ટ આઈડિયાઝ, એ બધા જ બેસ્ટ આઈડિયા મેં આમાં આ મોડલનું સર્જન કરવામાં, આ મોડલ બનાવવામાં મેં નાખ્યા છે આઈડિયા ઇનટુ ધીસ મોડલ. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, હવે જો એમ કે છે કે આ મધર શું કરી શકે, એમ શું કરશે મધર, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, હીલ હરસેલ્ફ, હીલ એટલે સાજા થવું, સાજા થવું કે સાજા કરવું, બીમાર હોય ને બીમાર માંથી સાજા થવું, સાજી થશે. આ માં છે એ હીલ હરસેલ્ફ, હરસેલ્ફ એટલે પોતાની જાતને, પોતાની જાતને એ સાજી કરશે. વેન સી સિક, જ્યારે તે બીમાર પડે, સિક સિક એટલે કે બીમાર, બીમાર પડે ત્યારે તે પોતાની જાતને સાજી કરશે, ચલો પોતાની જાતને એ સાજી કરશે. મતલબ કે ઘરમાં જો બીજું કોઈ બીમાર પડે તો એની તકેદારી રાખતી હોય છે માં, એની કાળજી લેતી હોય, સંભાળ લેતી હોય છે. બાળક બીમાર પડે તો એને સમયસર દવા આપવી, ખવડાવું પીવડાવું, એને માથે પોતા મૂકવા, એ જે પણ કાંઈ છે એની સાર સંભાળ રાખે. હસબન્ડ બીમાર પડે તો એમને પણ નિયમિત દવા આપવી કે એ યાદ કરાવવું કે એમની પણ સંભાળ લે છે. પણ પોતે બીમાર પડે તો તો એને જનરલ એવું બને કે પોતે સ્ત્રી છે ઘરમાં જે મેઇન હોય, એ જો બીમાર પડે તો એની જવાબદારી કે એની કાળજી લેવા સંભાળ લેવા વાળું લગભગ કોઈ હોતું નથી. અથવા કે તો પણ હસબન્ડ કદાચ કે ભાઈ ના હું બરાબર તું બીમાર છું તો રે, તો એને કહે ના ના તમે મારી ચિંતા ના કરો, તમે જાઓ ઓફિસે કે દુકાને, એમ કરીને પરાણે મોકલી દેશે, એ પોતે પોતાની કાળજી સંભાળી લેશે. ખ્યાલ આવે? મતલબ કે માં છે એ માં એટલે સ્ત્રી એટલે કે માં, એ અર્થમાં આપણે લઈશું, એ પોતાની જાતને પોતે જાતે જ સંભાળી લે છે કે સાજી કરે છે. વેન she would be able to feed a family, હવે બીજું બીજી વિશેષતા એની શું છે, તો કે she would be able to feed, able to પર્યાય શબ્દ, શક્ય ક્ષમતા ધરાવવી, એમ શકું કરી શકું, શું કરી શકશે, able to feed a family, feed feed એટલે ખવડાવવું, ફીડ એટલે કે ખવડાવવું, ખવડાવવું ભરણ પોષણ કરવું, એમ ફેમિલીનું ભરણ પોષણ કરી શકશે કે ખવડાવી શકશે. ખવડાવવું અલગ ક્રિયા છે અને ખાવવું અલગ ક્રિયા છે. પોતે ખાવું એમ કેવું તો ઈટ, અને બીજાને ખવડાવવું એમ કહે ને, બીજાને ખવડાવવું તો ફીડ થાય, એ ખાસ ધ્યાન રાખજો. આપણે ચમચીથી બીજે સામા બાળકને આપણે ખવડાવતા હોય તો એમાં ફીડ કહેવાય, આપણે પોતે ખાતા હોય તો ઈટ કહેવાય, બરાબર છે. જેવી રીતે શીખવું અને શીખવવું આ બે શબ્દમાં ફરક છે, ભણવું ભણવું કે શીખવું, બરાબર છે, ભણવું કે શીખવું, અને ભણાવવું ભણાવવું કે શીખવવું, બરાબર આ બે શબ્દમાં ફરક છે. બંને શબ્દ શીખવું શીખવવું કે ભણવું ભણાવવું આમાં બે સિમિલર કહીએ આપણે, સમાનાર્થી શબ્દ, બરાબર છે. ભણવું એટલે કે આપણે સ્ટડી અથવા તો ભણવું જાતે, અથવા તો શીખવું તો લર્ન, અને છે લર્ન એટલે શીખવું. જ્યારે શીખવું બીજાને કોઈકને આપણે શીખવવું હોય તો ટીચ કહેવાય, ટીચ એના પરથી શબ્દ બને ને, ટીચર જે શીખવે, શીખવનાર એટલે ટીચર, ખ્યાલ આવે, ટીચ એટલે શીખવવું, જ્યારે લર્ન એટલે શીખવું થાય. આમ બંને શબ્દ અલગ છે, પેલા સ્ટડી પણ કહી શકીએ આપણે શીખવું કે ભણવું એના માટે, પણ ભણાવવું બીજાને એના માટે સ્ટડી ન કહેવાય, બરાબર છે, એના માટે તો ટીચ જ આવે. ઓકે, તો એમ ફીડ અને ઈટ એટલે ખાવું, અને ફીડ એટલે ખવડાવવું, એટલે કે ખવડાવી શકે છે, ઘરનું ભરણ પોષણ કરી શકે છે. કેટલા, સિક્સ મેમ્બર્સ, કેટલા સભ્યોનું, સિક્સ મેમ્બર્સનું, છ સભ્યોનું જે પરિવાર હોય ફેમિલી,
એને ઓનલી એવું નો સમતક છ જ સભ્યો ઘરમાં પરિવારમાં ભલે ગમે તેટલા સભ્યો હોય પણ અહીંયા જો ખાલી મા બાપ છે છ સભ્યોના પરિવારને કેટલું જોઈએ એની સામે આપ્યું ઓન હાફ અ કિલો ઓફ કેબેજ હાફ હાફ એટલે કે અડધું હાફ હાફ એટલે અડધું અડધું ઓન કેબેજ કેબેજ એટલે કોબીજ અડધા કિલો કોબીજ ની અંદર કેટલા અડધા કિલો કોબી ની અંદર છ સભ્યોનો જે પરિવાર હોય એને એ ખવડાવી શકે છે કે ભરણ પોષણ કરી શકે છે અહીંયા એનો મતલબ એવી રીતે સમજો કે એની પાસે ઓછામાં ઓછો સ્ત્રોત હોય આવક હોય સ્ત્રીની પાસે ઓછામાં ઓછી ઓછામાં ઓછું અનાજ કે આવક તો પણ ઘરનું ભરણ પોષણ કરી શકે છે એવો મતલબ થાય એનો બરાબર અડધા કિલો કોબીની અંદર થાય આટલા બધાને તેમ છતાં સ્ત્રી કરી શકે છે ક્યારેક આપણે જોઈએ જમવા બેઠા ગમે તે વસ્તુ ને પોતાની રીતે મેનેજ કરી લે જમવા બેઠા હોય જમવાની રસોઈ બની ગઈ હોય પછી જો મહેમાન આવે બે ત્રણ તો કે પછી નવું તો બનાવવાનો બેસે એક્ઝેક્ટ જમવાનું ટાઈમ થઈ ગયો તેમ છતાં એ મહેમાનને એ જમવા બેસાડી દેશે અને ખબર નહીં પડે તૂટો નહીં આવવા દે એને જમાડી લેશે પોતે છેલ્લે જમશે બાકી રહેશે એમાંથી જે કાંઈ હશે તો જમશે ને તો સવારનો ટાઢો રોટલો ભાખરી કઈ પડ્યું છે ને એની સાથે અથાણો ચૂંદો ગોળ ગમે તે હોય એ ખાઈને એ પોતે ચલાવી લેશે પણ એ આવડત છે ટૂંકમાં ખ્યાલ આવે એની એ આવડત કે સમજદારી છે તો એ પ્રકારનું એટલે કે ગમે તેટલા જે આ સભ્યો છે એનું પરિવારને એ નિભાવી શકે છે કે ઘર ચલાવી શકે છે એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ પછી બાળક છે ને એ બાળકનું બધી પ્રવૃત્તિ છે એ પણ એ મેનેજ કરે છે મેનેજ એટલે એનું સંચાલન કરવું વ્યવસ્થાપન કરવું એને ચલાવવું સંભાળવું એમ શું તો બાળકનું ચાઇલ્ડ્સ બાથ પ્લે સ્ટડી બાથ બાથ એટલે નવડાવવું નાવું એમ સ્નાન બાથ એટલે કે સ્નાન બાળકને નવડાવવું સ્ટડી અભ્યાસ કરાવવો ફૂડ ખવડાવવું પીવડાવવું પ્લે એની સાથે રમવું કે એન્ડ સ્લીપ એટલે કે સુવડાવવું બાળકને આ બધી જ ક્રિયા બાળકની એ માં છે કરે છે કેવી રીતે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ઇરિટેટ ઇરિટેટ મતલબ ખીજાવું કે ચીડાવું ખીજાવું અથવા તો ચીડાવું ચીડાયા વગર કે ખીજાયા વગર ગુસ્સે થયા વગર માં છે હસતા હસતા જે બાળકની આ બધી જ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરાવી શકે છે આપણે જોઈએ છે જો નાનું બાળક હોય એને દવા પીવડાવવી હોય એક સામાન્ય વસ્તુ દવા પીવડાવવી હોય તો માં જોજો કેટલા કાલા વાલા કરે એની પાછળ બટા જો મીઠી મસ્ત લાગે મીઠી લાગે કેટલું એની પાછળ રગ જગ કરશે ખ્યાલ જો હું તને બેટા ચોકલેટ આપું ના આપું હું કેટલી વાત એને મનાવવા માટે પણ છતાંય ગુસ્સે નહીં થાય ખ્યાલ આવે દવા પીવડાવી દેશે જ્યારે આ જ કાર્ય પપ્પાને કીધું હોય જો ખબર પડે પપ્પાને કીધું હોય પપ્પા જો છોકરાને દવા પીવડાવતા હોય તો એક વાર કે દવા પી લે બે વાર કે આમ તો એ ના માને પીવાશ કે નહીં ના એક દઉં અળબોતની તરત અસલી સ્વભાવમાં આવી જાય પપ્પા છે હોય ને જનરલ જોઈએ તો એ માં એ માં છે એટલા માટે કે માં તે માં બીજા બધા વગડા ના આવે માની તોલે કોઈ ન આવે એમ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ખ્યાલ આવ ખીજાયા વગર આ બધી જ બાળકની જવાબદારી કે પ્રવૃત્તિ છે એમાં કરી શકે છે કે કરાવી શકે છે ધ એન્જલ વેન રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી હવે આટલી બધી વિગતો માહિતી જાણી એટલે એન્જલ છે ને એને રસ પડ્યો આમ એને એમાં આ મોડલ વિશે આ જાણવામાં જોવામાં એટલે શું કરે છે વેન્ટ રાઉન્ડ આટો મારવો અહીંયા ગો રાઉન્ડ નું ભૂતકાળ ગો નું ભૂતકાળ વેન્ટ વેન્ટ ગો રાઉન્ડ એટલે આટો મારવો નહીં ફરતે આટો મારવો નહીં ફરતે આટો એને મોડલ છે એની ફરતે આટો મારે છે કે વેરી સ્લોલી ધીમેથી ધીમે ધીમે આમ નિહાળતા જાય મોડલને સરખી રીતે આમ કેવું છે એમ જોતા જોતા આટો મારે છે હી ટચડ ઇટ એન્ડ સેડ અડે પણ છે સ્પર્શે કરે છે માતાના જે મોડલ છે એને આમ આમ હાથનો સ્પર્શ કરે છે
અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. અરે પ્રભુ વાહ, આ તો એકદમ સોફ્ટ છે. કે પણ વસ્તુને આપણે અડીએ તો ખબર પડે કે કેટલું મુલાયમ છે કે લીસું છે કે બરાબર છે એમ. સોફ્ટ સોફ્ટ છે એકદમ, કહે છે સોફ્ટ. સોફ્ટ એટલે અહીંયા મુલાયમ હોવું, સોફ્ટ કોમળ. કોમળ એટલે માતાનું હૃદય અમે કોમળ જ હોય, ખૂબ જ ખ્યાલ એકદમ સોફ્ટ છે. બટ વેરી ટફ, ભગવાન કહે છે પણ બહુ ટફ છે. ભલે આમ સોફ્ટ લાગે, ઉપરથી બાહ્ય દેખાવથી આપણને સોફ્ટ લાગે છે, પણ છે ટફ. એને સમજવું મુશ્કેલ છે, અઘરું છે, ટફ છે. ટફ એટલે આમ તો થાય મુશ્કેલ, ટફ એટલે મુશ્કેલ, બરાબર છે, મુશ્કેલ છે. એમાં સમજવી છે. સેડ ધ લોર્ડ, યુ કેન નોટ ઇમેજિન. હજુ આગળ ભગવાન કહે છે કે યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નહીં કરી શકે. ઇમેજિન, ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિન એટલે કલ્પના કરવી. તું કલ્પના નહીં કરી શકે કે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. કે આ જે મધર છે, મધર એ શું કરી શકે. રાજા, આપણે હજુ સ્ત્રીની શક્તિને બહુ ઓછી ધારીએ છીએ. હે, કે સ્ત્રી શું કરી શકે? કાંઈ નહીં. આપણને મગજમાં સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે. એટલે શું કરી શકે એમ, તું કલ્પના નહીં કરી શકે. એન્ડ એન્ડ્યુર એમ છે, અને એન્ડ્યુર, એન્ડ્યુર એટલે સહન કરવું. એન્ડ્યુર મતલબ સહન કરવું. આ માં છે કેટલું સહન કરી શકે અને કેટલું કામ કરી શકે એ તું કલ્પના નહીં કરી શકે. એ તો આપણે જોઈએ જ છીએ કે માતા સહન કરે છે અને જતું કરે છે ત્યારે જ આ ઘર પરિવાર કુટુંબ બધું ચાલે છે. હે, એમ કેટલું સહન કરી શકે છે, ઘણું બધું સહન કરે છે. સ્ત્રીઓ છે એ ખૂબ જ સહન કરે છે, વર્ષોથી યુગો યુગોથી સહન કરતી આવી છે અને આજે કરે છે. તો અહીંયા પ્રશ્ન ઉદ્ભવે છે, કેન ઇટ થિંક. આ પ્રશ્ન કરે છે દેવદૂત છે, એ પ્રશ્ન કરે છે કે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે. માં છે એ વિચારી શકે ખરી, થિંક એટલે વિચારવું. તો ભગવાન કહે છે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રિઝાઇન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ભગવાન શું કહે છે, નોટ ઓનલી થિંક, માત્ર વિચારી જ શકે છે એટલું નહીં, એટલે કે વિચારી તો શકે જ છે, પણ એ સિવાય પણ એમ કેન રિઝાઇન એન્ડ કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ મતલબ સમાધાન કરવું, સુલે સમાધાન, સમાધાન કરવું. કોઈ પણ બાબતનું જે કારણ છે, કારણને સમજી શકે. કેન રીઝન, રાજે એટલે કે કારણ સમજવું, કારણ કે તારણ કાઢવું કે સમજવું, અને એની સાથે સમાધાન કરવું, સમાધાન પણ કરી શકે છે. જતું કરવું, અહીંયા આપણે બીજા અર્થમાં કહ્યું છે જતું કરવું. જ્યારે આ સ્ત્રીઓ છે સહન કરી અને જતું કરે છે, લેટ ગો કરવાની ભાવના જબરજસ્ત હોય સ્ત્રીઓમાં, એ જતું કરે છે એટલે જ ઘર સંસાર ચાલતા હોય છે. હેલો, ક્યારેક તમે જોજો હસબન્ડ હોય કે જેન્ટ્સ હોય, એ જીવનમાં એ કેટલું જતું કરે છે, કઈ નહીં. બરાબર છે, ઇગોઇસ્ટ સ્વભાવ હોય હસબન્ડ છે એનો, જેન્ટ્સનો. સ્ત્રીઓ છે ઘણું બધું જતું કરતી હોય, લેટ ગો કરતી હોય છે. એટલે એમ કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે, વિચારી પણ શકે છે, કારણ પણ કાઢી શકે છે, સમજી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે કે સમાધાન. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, આ દેવદૂત છે તો ઇમ્પ્રેસ થઈ ગયા. ઇમ્પ્રેસ મતલબ પ્રભાવિત થઈ જવું, ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું, પ્રભાવિત થવું, પ્રભાવિત થઈ ગયા. વાહ, સરસ, અદભુત, આટલા બધા ગુણો છે એના એમ. હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડલ, એકદમ નજીક જાય છે મોડલની, ખૂબ હજુ નજીક જાય છે, એકદમ નજીક, ધ્યાનપૂર્વક એને જોવે છે, નિહાળે છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર્સ, એની આંગળીઓ છે એના ઉપર ફેરવે છે. મૂવડ એટલે ફેરવવું, ફિંગર્સ એક્રોસ હર ચીક, ચીક ઉપર, ચીક મતલબ ગાલ, એના ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે, આંગળીઓ ફેરવે છે ગાલ ઉપર. તો કંઈક થાય છે, જોઈ એને નવાઈ લાગે છે. ઓ લોર્ડ, અરે પ્રભુ, ભગવાન કે છે, હર આઈઝ આર લીકિંગ. અરે જુઓ, ભગવાન કે છે કે આની આંખ છે
એ લીક થાય છે લીક લીક એટલે ચૂવું લીક એટલે ચૂવું ચૂનો મતલબ આ પાણી જે ધાબામાંથી ટપકતું હોય કે ચૂ કે ટપકવું એ આપણે એમ કહીએ ટપકવું બરાબર છે આંખોમાંથી પાણી ટપકે છે કંઈક લીક થાય છે નળ કે હોય હરકી રીતે પેટનો ધોય તો એમાંથી પણ ટપકતું હોય બરાબર છે ટપકવું એ લીક થવું કહેવાય એમ ધાબામાંથી નળમાંથી કે આંખોમાંથી કંઈક લીક થાય છે પાણી હાઉ ડીડ ધીસ હેપન જો ભગવાનને પણ એ પ્રશ્ન થયો આ લીક થયું એમ કહ્યું ને એટલે ભગવાન પ્રશ્ન કરે છે તમે હાઉ ડીડ ધીસ હેપન હેપન એટલે બનવું આવું કેમ બન્યું કહે છે હેપન મતલબ બનવું બરાબર છે હાઉ એટલે કેમ આવું કેમ બન્યું આઈ ઇટ મસ્ટ બી અ ટીયર આઈ હેવ નોટ પુટ ઇટ ધેર આ કદાચ જેમ કે આંસુ હોવા જોઈએ ભગવાનને નવાઈ લાગે છે પણ કે છે આનું સર્જન તો મેં કર્યું જ નથી ભલે આંસુ હોવા જોઈએ ટીયર ટીયર એટલે આંસુ ટીયર એટલે આંસુ હોવા જોઈએ મસ્ટ બી ટીયર આંસુ જ હોવા જોઈએ એ ભગવાન એમ કે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર મેં તો એમાં આ મોડલ ની અંદર આંસુ નું સર્જન જ નથી કર્યું નાખ્યા જ નથી એમ આંસુ એમાં તો આવ્યા ક્યાંથી ઇટ ઇઝ મિરેકલ ભગવાનને નવો લાગે છે શું કહે છે ઇટ ઇઝ મિરેકલ મિરેકલ મતલબ ચમત્કાર મિરેકલ એટલે ચમત્કાર ચમત્કાર થઈ ગયો હે આનું તો કે મેં સર્જન નથી કર્યું છતાંય આંસુ આવ્યા એ તો જબરજસ્ત કહેવાય ચમત્કાર ધ લોર્ડ એક્સક્લેમ્ડ એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્યના ભાવથી કહેવું એમ વર્ણન કરવું એક્સક્લેમ્ડ એક્સક્લેમ એટલે આશ્ચર્ય સાથે કહેવું આશ્ચર્યથી કહેવું પ્રાચર એમને નવાઈ લાગે છે આશ્ચર્યથી કહે છે કહું આ તો કે ચમત્કાર થયો બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ હજુ એ દેવદૂતને છેલ્લે પ્રશ્ન થાય છે કે પણ ભગવાન એ આંસુ છે એ આંસુ શા માટે ના હોય શા માટે હશે આંસુ કામ શું શેના માટે ના એ આંસુ હોય તો એના માટે તો ભગવાન પણ ખાતરીપૂર્વક એ જાણી શકતા નથી કે સમજી શક્યા નથી એટલે એ પણ અંદાજથી કહે છે જોજો ભગવાને અંદાજથી કહે છે શ્યોર નહીં એકદમ સચોટ નહીં એ તો એના માટે છે ને ભગવાને ધરતી ઉપર આવવું પડે માના ખોળે જન્મ લેવો પડે અને માના પ્રેમને ને લાગણીને વર્તનને એને ધ્યાન સમજવું પડે ત્યારે સમજી શકે કે આંસુ શેના હોય તો ભગવાન કહે છે જો ઇટ ઇઝ સમથિંગ યુનિક આ આંસુ એ કંઈક યુનિક છે યુનિક એટલે અનન્ય અતુલ્ય કે અનન્ય યુનિક એટલે અનન્ય આના જેવું બીજું કઈ નહીં વિશ્વમાં કોઈ જ ન હોય બરાબર છે એવું એક અને માત્ર એક હોય તેવું એને અનન્ય કહેવાય મે બી ઇટ ઇઝ ફોર કદાચ એ શેના માટે હોય મે બી એમ કીધું મે બી કદાચ કદાચ એના માટે ના હોઈ શકે ફોર પેઇન પેઇન એટલે દુઃખ કે પીડા પેઇન એટલે પીડા પેઇન મતલબ પીડા દુઃખ દુઃખ અથવા તો પીડા ફોર જોય પ્રાઇડ જોય જોય એટલે કે આનંદ આનંદ માટેના પણ હોય પ્રાઇડ માટેના હોય પ્રાઇડ પ્રાઇડ એટલે ગર્વ પ્રાઇડ પ્રાઉડ પણ કે આપણે જે ગર્વ ગૌરવ ગર્વ કે ગૌરવ એના માટેના પણ હોય જોય એટલે આનંદ ખુશી ના હોય ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા એના માટે ના હોઈ શકે ડિસઅપોઇન્ટમેન્ટ 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 મતલબ નિરાશા હા કોઈ કાર્યમાં આપણને નિરાશા મળી હોય તો એ નિરાશા ના હોય આંસુ નિરાશા ના હોઈ શકે ડિસઅપોઇન્ટમેન્ટ અને લોનલીનેસ ના પણ હોઈ શકે લોનલીનેસ એટલે કે એકલતા બરાબર છે લોનલીનેસ એટલે કે એકલતા એકલતા ના પણ એ આંસુ હોઈ શકે ભગવાન છે આ સમજાવે છે એક્સપ્લેન કરે છે એટલે કે વર્ણન કરે છે સમજાવે છે કે ભાઈ એકલતા માટેના હોય કે દુઃખના પીડાના આનંદના આ બધા કારણ માટેના આંસુ હોઈ શકે છે હા મિત્રો ધ્યાન રાખજો આંસુ છે ઘણા બધી આપણી અલગ અલગ લાગણીઓ છે વ્યક્ત કરે છે માત્ર એવું નથી કે દુઃખ હોય તો જ આંસુ નીકળે ખલાવ હરખના ખુશીના પણ આંસુ હોય છે તમે જોયું હશે ક્યારેક આપણે જો હમણાં વર્લ્ડ કપ જીત્યા 2011 માં ત્યારે મેદાનની અંદર જોયું હશે ઘણા બધા ખેલાડીઓ
વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં રડી પડેલા સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, એના ચહેરા જોયા હરભજન સિંગ, બરાબર રડી પડેલા. ખ્યાલ તો એ ખુશીની વાત છે, છતાં આંસુ યસ નીકળે એમ. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. દેવદૂત છે જબરજસ્ત, આમ પ્રભાવિત આશ્ચર્યચકિત થઈ ગયું. શું કે વાહ ભગવાન, અદભુત રચના કે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને ખરેખર વન્ડરફુલ ક્રિએશન છે, અદભુત રચના છે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ રચના. અહીંયા આપણે અહીંયા પાઠ ફિનિશ કરીએ. તો જે વર્ડ્સ છે એ વાંચન કરજો, શબ્દ વાંચો, તૈયાર કરજો, સવાલ જવાબ અને ખાલી જગ્યા આપણે જોઈશું આવતીકાલે. ત્યાં સુધી રીડિંગ અને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.